રિલાયન્સ માર્ટ માં સૌથી સસ્તી વસ્તુ કઈ મળે છે? જે સસ્તી વસ્તુ આપણે લીધી રૂપિયાની 2 કિલો છે એટલે 75 રૂપિયાની 1 કિલો થાય. સોનાની ચમચી ને ચાંદીની ચમચી ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને વાગી ગયા છે 7 અને અમે અત્યારે આવી ગયા છીએ વેરાવળમાં. અને વેરાવળમાં આવ્યા છીએ અમે રિલાયન્સ સ્માર્ટ માં. અને અત્યારે આપણે એ ચેક કરવાનું છે કે રિલાયન્સ સ્માર્ટમાં સૌથી સસ્તી વસ્તુ કઈ મળે છે, જે 2 રૂપિયાની 5 રૂપિયાની 1 રૂપિયાની જે પણ વળે, અને સૌથી મોંઘા મોંઘી વસ્તુ કઈ મળે છે એ આપણે અંદર જઈને જોઈએ કે કઈ વસ્તુ મળે છે. તો ચાલો આપણે જલ્દીથી અંદર જઈને ચેક કરીએ અને આપણે એ વસ્તુ લેવું પણ. મોંઘા મોંઘી તો નહીં લે, સસ્તામાં સસ્તી હશે ને એ આપણે લેશું. આપણે શોપિંગ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. તો ચાલો હવે આપણે જઈએ અંદર મોલ ની અંદર. અને આપણે છે ને જે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ હશે ને એનું આપણે એકલીનું બિલ કરાવશું. એક વસ્તુનું બિલ 1 રૂપિયા ને છે ને 1 રૂપિયાનું બિલ કરાવશું. હા, એટલે તમને બધું વિડીયોમાં અમે બતાવશું. ચાલો ચાલો ચાલો. તો આપણે શરૂઆત કરી દીધી છે ને, સૌથી મોંઘા મોંઘી વસ્તુ તો આપણે મળી ગઈ છે અહીંયા. દીત્યા, જો ટ્રોલીમાં ભરી લીધી આપણે. દીત્યા મોંઘી છે ને. તો સૌથી ઓછી પ્રાઇસ માં 5 રૂપિયાની પ્રાઇસ માં અમને એક બિસ્કીટ મળ્યું છે. આગળ જોઈએ કે આનાથી ઓછી પ્રાઇસ માં શું છે. ભૂકી લેવાન જો થઈ રહી છે. ભૂકી લેવાન છે. આપણે નીકળ્યા તો આપણે સૌથી સસ્તી વસ્તુ લેવા, આપણે મૂંગી મૂંગી વસ્તુ ની ટોલી ભરી લીધી. તો આ 5 વાળી તો બીજી કઈ વસ્તુ નથી દેખાતી. એક સાબુ, એક 5 વાળા દેખાણા. ભાઈ દેખાડો તો 5 વાળું. બીજું તો કઈ નથી દેખાણું. 5 વાળું બિસ્કીટ નું પેકેટ દેખાડો ને એક સાબુ દેખાણો. તો સૌથી સસ્તું કરવું હોય તો છૂટક માં વસ્તુ મળી જાય 1 રૂપિયાની 2 રૂપિયાની. બાજરા નો ભાવ શું છે? 140 કિલો. બાજરો 70 નો કિલો. જુવાર છે ને અત્યારે 150 રૂપિયાની 2 કિલો છે એટલે 75 રૂપિયાની 1 કિલો થાય. આપડી ઘેર બાજકા ભૈરા જ છે. આ રિલાયન્સ વાળા ને કેવું ગમે, 2-2 કિલા ના પેકિંગ કરીને તમને આપી જાય, તમે વેચી દેજો. ટ્રોલી આપણી એટલી ભરાઈ ગઈ છે ને કે દીતી ને બહેન જગ્યા મળી, દીતી રડા રાડ થઈ ગયા. આપડે બીજી ટ્રોલી લેવા જવું પડશે, એટલી શોપિંગ કરી લીધી છે આપડે. આપણે લેવા આવ્યા તા સૌથી સસ્તી વસ્તુ ને ભરી લીધી છે ઘણી બધી વસ્તુ. હવે આમાં સસ્તી વસ્તુ ગોતવી થોડી અઘરી પડી છે. આજે નરેશ નો ટકો થઈ જવાનો છે. માં પૈસા તારે દેવાના છે. મારે તો જે આજ મોનેટાઇઝ થઈ છે ચેનલ, હવેથી ચાલુ થાય મારી ઇન્કમ. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે હું પૈસા આપી દઈશ. આજે તમે આપી દો. ઉધાર આપી ઉધાર. શું છે? ગારવાનું. ગારવાનું કેટલા રૂપિયા છે જો તો? આ જારો અહીંયા, આ છાણું અહીંયા છે 250 રૂપિયા નો, 240 નો. 240 નો છાણો એ લેવો છે દીધે કે માંડી વારવો? જો એક ચમચી અમને છે ને અહીંયા યુનિક દેખાણી. જો સોનાની ચમચી ને ચાંદીની ચમચી ને ત્રાંબાની ચમચી ને દેખાણી કેટલા રૂપિયા છે? 99 માં 2 છે સેટ ઓફ 2. સારું કેવાય. મોંઘી તો આપડા એક બેગ દેખાણી 6000 ની. હા, 7000 ની બેગ. તો આ એક થેલી મળી છે આપડે ગુણિયા ની 260 ની. તો સૌથી મોંઘી વસ્તુ છે ને હમણાં એસી દેખાણું. એસી છે કેટલાનું? 38490. એટલે 38 નું સૌથી મોંઘું એસી દેખાણો. સૌથી સસ્તું બિસ્કીટ છે ને સૌથી મોંઘું એસી છે. આખો મોલ અમે ફરી લીધો ઉપર નીચે બે જગ્યાએ. તો એટલું તારે નીકળવા ફ્રીજ ને એવું બધું હતું પણ એ બધું અત્યારે નથી. બાકી એનાથી મોંઘું થોડું થાત એમ. જો બીજા અમને સૌથી સસ્તા અહીંયા સાબુ મળ્યા છે 5 રૂપિયા ના. નાના નાના સાબુ છે. આ એક સાબુ જ લેવાનો. સૌથી સસ્તી સૌથી મોંઘી. તો ચાલો આપણે હવે અહીંથી સૌથી સસ્તી વસ્તુ મળી ગઈ. સૌથી સસ્તી વસ્તુ આપણે લીધી છે આ વિમ, જે 4.75 પૈસા નો હતો. અને આપણે એનું બિલ પણ આપણે અલગ જ કર્યું છે. જો ઓલો પણ ગોઠાડે ચડી ગયો હતો કે આ 5 રૂપિયાનું બિલ કરવા આવ્યું. અહીંયા સૌથી મોંઘી વસ્તુ લીધી છે ખાંડ. એટલે સૌથી સસ્તી સાબુ અને સૌથી મોંઘી ખાંડ. એટલે આપણે લીધી ને એ વસ્તુ માંથી સૌથી સસ્તું સાબુ ને સૌથી મોંઘી ખાંડ. બાકી સૌથી મોંઘું અહીંયા એસી હતું. 300 રૂપિયાની છે. નહીં નહીં, મોંઘી આ આવી છે. આ મખાના મોંઘા આવી છે, 500 રૂપિયાના છે. જો આ 490 ના છે. સૌથી મોંઘા મખાના ને એના પછી ખાંડ.
ચાલો તો હવે આપણો અહીંયા આન્સર મળી ગયો છે આપણે, પણ અહીંયા જો કે હું માણસો વધુ પડતા હોય ને બીજા ડિસ્ટર્બન્સ ન થાય એટલે આપણે ધીમે ધીમે બોલતા હતા, એવું હતું થોડુંક આપણે શરમાઈ પણ જાય એવું હોય છે શરૂઆતમાં, વાંધો નહીં. પણ હવે શું કેવું તારું, વિડીયો ઉતારવો હોય ને તો શરમ તો થોડી ઘણી મૂકવી પડે ને. હા એ તો વાત બરોબર છે, પણ હવે આપણે અહીંયા આ વિડીયોને કરી દે એન્ડ. જો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય બાય.